જામનગરમાં આજે પેટ્રોલ 86.40 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. છેલ્લા થોડા દિવસથી જે ગતિએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે એ જોતા ઈંધણની કિંમત નજીકના ભવિષ્યમાં 100 રૂપિયા લિટરે પહોંચી જવાની શક્યતા છે. સરકાર ધારે તો પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સરળતાથી 15-20 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના શાસનકાળમાં છેલ્લા 2 દાયકામાં પેટ્રોલની કિંમતોની સરખામણી કરવાથી કઈ સરકારે પેટ્રોલના વેચાણથી વધુ કમાણી કરી એ અંદાજ આવી જશે. વર્ષ 2004માં મનમોહનસિંહની સરકાર આવી ત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ $35 પ્રતિ બેરલ હતો, જેની સામે પેટ્રોલ 33.91 રૂપિયા લીટર વેચાતું હતું. વર્ષ 2011-12માં ક્રૂડ ઓઇલનો બેરલ દીઠ ભાવ $112 હતો, ત્યારે પેટ્રોલ 65.76 રૂપિયા લીટર વેચાતું હતું. વર્ષ 2014માં મોદી સરકાર આવી ત્યારે 1 લિટર પેટ્રોલની કિંમત 71.41 રૂપિયા હતી. અત્યારે પેટ્રોલની કિંમત 90 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011-12માં ક્રૂડ ઓઇલની કિંમત $112 પ્રતિ બેરલ હતી, ત્યારે પેટ્રોલ 66 રૂપિયામાં મળતું હતું. જ્યારે આજે ક્રૂડ ઓઇલનો ભાવ $63 પ્રતિ બેરલ છે, ત્યારે પેટ્રોલની કિંમત 90 રૂપિયા આસપાસ પહોંચી ગઈ છે. એટલે કે કાચા તેલની કિંમત 10 વર્ષ પહેલાંની કિંમત કરતાં અડધી છે, છતાં પેટ્રોલની કિંમતમાં 10 વર્ષ પહેલાંની કિંમત કરતાં 20-25 રૂપિયાનો વધારો જોવા મળે છે. એટલે કે મોદી સરકાર ધારે તો પેટ્રોલ ડીઝલની કિંમત ઘટાડી શકે છે, પરંતુ સરકાર પેટ્રોલ ડીઝલના વેચાણ દ્વારા ટેક્સ વડે થતી અરબો રૂપિયાની આવક ઘટાડવા તૈયાર નથી. ટેક્સ વગર પેટ્રોલની કિંમત હાલની કિંમત કરતાં લગભગ અડધી થઈ શકે છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 86.30 રૂપિયા છે, જેમાં કેન્દ્ર સરકાર 32.98 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે, જ્યારે દિલ્હી સરકાર 19.92 રૂપિયા વેટ વસૂલે છે. એટલે કે 86.30 રૂપિયામાંથી 53 રૂપિયા તો ફક્ત ટેક્સના જ છે. વિપક્ષ પણ આ મુદ્દે યોગ્ય વિરોધ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાગ્રસ્ત થયા પછી જામનગરમાં ચૂંટણી સભા દરમિયાન મુખ્યમંત્રીને મળેલા ભાજપના નેતાઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કૃષિમંત્રી આરસી ફળદુ સહિતના આગેવાનોના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને જલ્દી રિકવરી માટે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. જામનગર નજીક થાવરિયા પાસે 2 રિક્ષા અને 1 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 દ્વારા જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 1 ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનો અહેવાલ છે. આજે મધ્યપ્રદેશના સીધીમાં ભયંકર અકસ્માત થયો હતો. 54 મુસાફરો ભરેલી એક બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માત પછી 45 મુસાફરોના મૃતદેહો મળ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી થઈ રહી છે. જામનગરના ભીમવાસ વિસ્તારમાં રાત્રે 1 વાગ્યા પછી વાગતા ડીજે પર પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે મુકેશ સોલંકી નામના શખ્સની અટકાયત કરી ડીજેના સાધનો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત અન્ય ડીજે મુકેશ ચૌહાણ તથા રોહિત મકવાણા અને રમેશ મકવાણા નામના શખ્સની પણ અટકાયત કરી છે. શંકરટેકરી વિસ્તારમાં પણ મોડી રાત્રે ડીજેની ધૂમ મચાવતા સંજય સિંઘવની અટકાયત કરી છે.